ભરૂચાસજીએ 62 ગ્રામ મેથામાઇન ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સ તેમજ વાન મળી કુલ કિંમત રૂપિયા 7,10,100 નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. બે દિવસ પૂર્વે જ એટીએસ દ્વારા દહેજની કંપનીમાં પ્રતિબંધિત નશાકારક ટેબ્લેટનું રો મટીરિયલ ઝડપી પાડ્યું હતું. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીને સ્ટાફની ટીમ બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન પીએસઆઈ એમએચ વાઢેરને મળેલી બાતમીના આધારે રેડ કરતા રહાડપોરમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની મારુતિ વાન ગાડીમાંથી ગેરકાયદેસર નશાકારક મેથેમ્ફેટેમાઇન ડ્રગ્સના 6,20,000ની કિંમતનો 62 ગ્રામ જથ્થો મળી આવતા ગાડી સહિત 7,00,000 રૂપિયાના મુદ્દેમાલ સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કલમ 8C, 22C, 25 મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓને અને એલસીબી એસઓજીના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઇસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાની કામગીરી કરતા હતા. એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવદથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે. તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઇસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં 62 ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું. તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઇસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે. સર, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય? એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે. વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે, પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી. તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. એની સ્કૂલવાન હોવાનું હાલ જણાઈ આવેલું છે. એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે. પકડાયેલ આરોપી પ્રકાશ પટેલની ઝડપી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી 62 ગ્રામ કે જેની કિંમત 6,20,000 જેટલી થાય છે તે પકડાયેલું, તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપ લોકવાળી
નાની પોલિથિન બેગ પણ 20 એક જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ 6,20,000નો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7,20,000 જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં